हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું લીલાધર મધરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5માં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ કેટલાક ચોરસ, એમાં તમારી સ્વાગતમાં પેજ નંબર 41 ઉપર જે પ્રશ્ન 13 આપેલો છે એ આપણે જોવાનો છે. એમાં શું કહે છે કે નીચે આપેલા આકારનો ક્ષેત્રફળ શોધો અને ખાલી બોક્સમાં લખો. બરાબર કહ્યું છે કે એક બોક્સ બરાબર એનું ક્ષેત્રફળ છે 1 સેમી. આપણે સમજવાનું છે તો અહીંયા જે ચોરસ ખાનામાં છે આલેખપત્ર છે એમાં આપણને જુદા જુદા અ બ ક ડ અને ઈ આપણને જુદા જુદા પાંચ ચિત્ર આપેલા છે. પાંચ પાંચ ચિત્રનું આપણે માત્ર ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ એટલે હવે તમને ખબર છે કે આપણે જે કોઈ પણ આકારનું ચિત્ર છે એની અંદર એને કેટલા ચોરસ સમાવેલા છે એની ગણતરી કરવાની છે. તો આપણે એ પછી કરતા જઈએ. પેલા અ છે તો અમાં કેટલા તો 1 2 3 4 5 અને 6 એનું ક્ષેત્રફળ થશે 6 ચોરસ સેમી. ત્યારબાદ બ છે તો બમાં જો 1 2 3 4 અને 5 તો સેમી ક્ષેત્રફળ થશે 5 ચોરસ અને સેમી. તો આમાં પાસે ક્ષેત્રફળ હોય ત્યારે એનામાં પાસે ચોરસ સેમી એકમ લગાડવાનો છે, આ બાબત ના ભૂલે. પછી છે ક, તો કમાં જો 1 2 3 અને 4 4 ચોરસ સેમી. ત્યારબાદ છે ડ, તો ડમાં જોઈએ 1 2 3 4 5 અને 6 તો ડનું ક્ષેત્રફળ થશે 6 ચોરસ સેમી. ત્યારબાદ છે ઈ, તો ઈમાં કહ્યું તો કે 1 2 3 4 પછી 5 6 7 8 અને 9 પેલું ક્ષેત્રફળ થશે 9 ચોરસ સેમી. તો બસ માત્રામાં આપણે આ કરવાનું હતું. આ તમારે તમારી સ્વાકૃતિમાં ઉતારી લેવાનું છે અને હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.